નમસ્કાર મિત્રો, મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો તુવેર દાળ બે મહિનામાં 30-40 રૂપિયા મોંઘી થઈ છે. દાળના ભાવને અંકુશમાં લેવાના તમામ પ્રયાસો છતાં તેની કિંમતો વધી રહી છે. ગત બે મહિનામાં તુવેર દાળના ભાવમાં રૂપિયા 30-40 વધારો થયો હતો. આ સાથે હવે 1 કિલો દાળનો ભાવ 160-170 રૂપિયાની આસપાસ થઈ ગયો છે. કઠોળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે દાળની સ્ટોક લિમિટ નક્કી કરી છે. 10 લાખ ટન તુવેર દાળની આયાત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સિવાય આયાત ડ્યુટી પણ હટાવી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના દરિયાપુરમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા દરમિયાન એક મકાનની બીજા માળની છત ધરાશાયી થઈ હતી, જેમાં 36 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળવા મારવા જેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તંત્રએ દરિયાપુરમાં હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર દેખાડો કરવા કામગીરી કરી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ટ્રેનનો થયો છે અકસ્માત. પશ્ચિમ બંગાળના ડાલકોલા સ્ટેશન પાસે વધુ એક ટ્રેન અકસ્માત સર્જાયો છે. ગુવાહાટીથી જમ્મુ તાવી લોહિત એક્સપ્રેસ અચાનક બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. કપલિંગ તૂટી જવાને કારણે હાઈસ્પીડ ટ્રેનના કેટલાક કોચ છૂટા પડી ગયા હતા અને બાકીના કોચ એન્જિન સાથે લગભગ 100 મીટર સુધી આગળ વધી ગયા હતા. આવી સ્થિતિમાં ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે થોડી મુશ્કેલી બાદ અધિકારીઓએ કોચને કન્ટેન કરીને ટ્રેન ચાલુ કરી દીધી હતી. અન્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની વધુ એક આગાહી. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. બિપરજોય વાવાઝોડાને લઈને ચોમાસું મોડું શરૂ થશે તેવી સંભાવના છે. આગામી 5 દિવસ ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી છે. વાવાઝોડા વચ્ચે અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 18% વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 25-30 જૂન સુધી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.